ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે માનસિક સંતુલન જરૂરી. જો તમે એવું ઈચ્છતા હો કે જીવનમાં તમને નિષ્ફળતા મજબૂરી કે મુશ્કેલીઓના સહેવી પડે તે અશક્ય છે, તમારા હાથની વાત નથી. જીવન મૃદુ ભાવનાઓથી મૃદુ વાટિકા છે, તો બીજી બાજુ તે કાંટા ઝાકળાઓ પથ્થરની કરાડો કઠોરતા તથા શુક્રતાથી પણ ભરેલું છે. તમારે મધુરતા અને કડવાશ બંને ચાખવા પડશે. જે દુનિયાને તમે બદલી નથી શકવાના એની સાથે ઝઘડો કરવાથી સો લાભ. જે પરિસ્થિતિથી તમે બચી નથી શકવાના એને બદલવાથી ઈચ્છા રાખવાથી સો લાભ. જે લોકોનો સ્વભાવ કઠોર અને ઝઘડા વાળો હોય એમની સાથે ક્રોધ કરવાથી સો લાભ. અસફળતા હાનિ અને ભૂતકાળ પર વ્યર્થ વિચારવાથી સો લાભ. આ બધા તમારા મનોબળ અને માનસિક સમતોલનને નષ્ટ કરનારા છે. જો તમારા હાથની વાત છે, તમારો સ્વભાવ, તમારી સારી ટેવ, તમારું માનસિક સમતોલન, મનની શાંતિ વગેરે એની દિવ્ય બાબતો છે કે જે તમારા હાથમાં છે, એમની સંબંધ તમારા પોતાના વ્યક્તિત્વની સાથે છે. અભ્યાસ દ્વારા ધીરે ધીરે તમે એ બધું પ્રાપ્ત કરી શકો છો. એનાથી તમારું જીવન સુખ શાંતિમય બની રહેશે. તેથી જો સંસારમાં સુખ શાંતિ ઇચ્છતા હો તો જે તમારા હાથમાં વાત છે એને વિકસિત કરો, અને જે તમારા હાથમાં નથી એની પાછળ ખોટા વિચારો તથા પાયસ્તાપને છોડી દો. તમે પોતે જ તમારા મનના માલિક બનો. સંસાર તથા લોકોને તેમના માર્ગે જવા દો. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1956, પેજ નંબર 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.